નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 9માં ચેપ્ટર 2 એનો પાર્ટ 2 રજૂ કરશું. આની પહેલાં મેં ચેપ્ટર 2માં પાર્ટ 1 રજૂ કર્યો હતો કે જેમાં આપણે પ્રથમ વિશ્વયુદ્ધ અને રશિયન ક્રાંતિ એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધના કારણો, પશ્ચિમ યુરોપમાં, એશિયામાં, આફ્રિકામાં સંસ્થાનવાદ, અલગ અલગ સંસ્થાનોની સ્થાપના અને તેના પરિબળો એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ 1914-18 જેનો સમયગાળો છે અને તેના પરિબળો જેમ કે આર્થિક પરિબળ, લશ્કરવાદ, જૂથબંધીઓ, ગુપ્ત સંધિઓ, ઉગ્ર રાષ્ટ્રવાદની ભાવના, વર્તમાન પત્રનો ફાળો, યુદ્ધ અંગેનું તત્વજ્ઞાન, આના વિશેની આપણે માહિતી એમાં મેં આપેલી હતી. આજે આપણે ચેપ્ટર 2માં પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો અને એની ઘટના કે પ્રથમ વિશ્વયુદ્ધ થવાનું મુખ્ય કારણ શું હતું, તેની મુખ્ય ઘટનાઓ કઈ કઈ હતી, આ યુદ્ધના હિસાબે કયું પરિણામ આવ્યું, કેવા કેવા પરિણામો આવ્યા, વર્સેલ્સની સંધિ અને રશિયાની બોલ્શેવિક ક્રાંતિ, ત્યારબાદ યુનોની સ્થાપના એટલે કે વિશ્વ શાંતિ માટેના પ્રયાસો, એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. જો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઇક કરજો, સબસ્ક્રાઇબ કરજો. પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના એ ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે, કારણ કે સૌ પ્રથમ ઓસ્ટ્રિયાએ સર્બિયા ઉપર આક્રમણ કરે છે. ધીમે ધીમે બંને પક્ષે એક પછી એક દેશો જોડાતા જાય છે અને આ જોડાણ થવાથી એક નાનું એવું યુદ્ધ છે એ એક મોટા યુદ્ધ સ્વરૂપે ધારણ કરે છે, જેને આપણે વિશ્વયુદ્ધ એવું નામ આપવામાં આવે છે. એનો સમયગાળો છે 1914-18. આમ કુલ 6 વર્ષ આ યુદ્ધ ચાલે છે. આ 6 વર્ષની અંદર ઘણા બધા એવા પરિવર્તનો આવે છે કે જેમ કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન મિત્ર રાષ્ટ્રોના પક્ષે કુલ 24 રાષ્ટ્રોએ ભાગ લીધો હતો, જ્યારે ધરી રાષ્ટ્રો એટલે કે હારેલા રાષ્ટ્રો પક્ષે માત્ર 4 જ દેશ હતા. જર્મનીએ શરૂઆતમાં જ્યારે યુદ્ધની શરૂઆત થાય છે ને ત્યારે જર્મની એક પછી એક જીતો વિજયો મેળવતું રહે છે. ફ્રાન્સની સેના તેણે નષ્ટ કરી નાખી હોય છે. ભયાનક સબમરીન યુદ્ધ કરીને તે મિત્ર રાષ્ટ્રોના અનેક જહાજો તેણે ડૂબાડી દીધા. ટેન્કો, ઝેરી ગેસ વગેરે દ્વારા લાખો સૈનિકો તથા નાગરિકોની જાનહાનિ થઈ. રશિયામાં ક્રાંતિ થઈ, જે 1917 આથી રશિયા છે એ પ્રથમ વિશ્વયુદ્ધમાં ભાગ લેતું નથી, એ યુદ્ધમાંથી ખસી જાય છે. જર્મની આ સમયે ખૂબ જ શક્તિશાળી હતું. તેણે એક અમેરિકન સ્ટીમર એટલે કે અમેરિકા પણ આ યુદ્ધમાં નહોતું, પણ જેવું જર્મનીએ અમેરિકા ઉપર આક્રમણ કરે છે અને એના 147 અમેરિકન સૈનિકોને તે મારી નાખે છે, આથી અમેરિકા હવે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે અને તેની સાથે સાથે ક્યુબા, ચીન, ગ્રીસ, શિયામ વગેરે દેશો પણ અમેરિકાની સાથે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે. આ રીતે આ મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થાય છે. આમ જે જર્મની યુદ્ધ જીતતું હતું એ ધીમે ધીમે હાર તરફ જાય છે. પરિણામે અમેરિકા મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાય છે, તેની સાથે જ પન્નામા, ગ્રીસ, ક્યુબા, ચીન વગેરે દેશો પણ જોડાયા હતા. મિત્ર રાષ્ટ્રોની તાકાતમાં વધારો થયો. અમેરિકાના લશ્કર સામે જર્મન સેના હવે ટકી શકી નહીં, કારણ કે અત્યાર સુધી જર્મની જે 2 વર્ષ પછી અમેરિકાએ એમાં ભાગ લીધો હતો એટલે 2 વર્ષ સુધી જર્મની સતત યુદ્ધ કરતું રહે છે, આથી તે થોડોક થાક અનુભવે છે. આથી હવે એની સામે, અમેરિકન સેનાની સામે જર્મન સેના હવે ટકી શકતી નહીં. પરિણામે યુદ્ધનું પાસું બદલાઈ જાય છે. બલ્ગેરિયા, તુર્કી તથા ઓસ્ટ્રિયા મિત્ર રાષ્ટ્રોના શરણે આવ્યા, એટલે કે હવે ધીમે ધીમે કોઈ પણ પ્રકારની સંધિ કર્યા વગર એ મિત્ર રાષ્ટ્રોના એટલે કે બિન શરણાગતિ સંધિ સ્વીકારે છે અને યુદ્ધનો અંત આવે છે. આમ ઓક્ટોબર 1918 એટલે કે 11 નવેમ્બર 1918 રોજ મિત્ર રાષ્ટ્રોની શરણાગતિ સ્વીકારી યુદ્ધ વિરામ કરાર ઉપર હસ્તાક્ષર કર્યા છે અને પરિણામ આવે છે કે યુદ્ધ, વિશ્વયુદ્ધનો એક અંત થાય છે. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધની ઘટના એ ખૂબ જ મહત્વપૂર્ણ ગણવામાં. આમ પ્રથમ વિશ્વયુદ્ધ થવાથી એના ઘણા બધા પરિણામોનો પણ લોકોને સામનો કરવો પડે છે. પહેલું પરિણામ છે તો કે જાનમાલની હાનિ. લગભગ આ યુદ્ધમાં 6.5 કરોડ લોકોએ ભાગ લીધો હતો. 1 કરોડ લોકો એમાં મૃત્યુ પામ્યા હતા. ત્યારબાદ 2 કરોડ જેટલા ઘવાયા હતા. ત્યારબાદ 70 લાખ જેટલા કાયમ માટે અપંગ બની ગયા કે જેથી, અને એવું પણ માનવામાં આવે છે કે લોકો જે કાયમ માટે અપંગ બની ગયા એ બીજા ઉપર નિરાધાર રાખવા માંડ્યા છે. ત્યારબાદ ભૂખ, રોગચાળો, ભૂખમરો, અલગ અલગ હત્યાકાંડો, તોડફોડની વગેરે હડતાલો પડે છે. આ બધું જ પરિસ્થિતિનો સામનો જે તે લોકોને કરવો પડે છે. આમ જાનમાલની પણ ખૂબ હાનિ થાય છે અને કુલ ખર્ચ કેટલો થાય છે એનો આંકડો પણ આંકી શકાતો
નથી. ત્યારબાદનું જે કારણ છે જેને આપણે સામાજિક એટલે કે સમાજમાં એક પરિવર્તન આવે છે કે અત્યાર સુધી જે લોકો યુદ્ધમાં જોડાયેલા રહે છે આથી જે તે સ્ત્રીઓને હવે બહાર આવવું પડશે એટલે કે સમાજમાં એક પ્રકારનું પરિવર્તન આવે છે અને આ પરિવર્તનથી સ્ત્રીઓ જે ઘરમાં રહેતી હતી હવે ઘરે કામ બહાર કામ કરવા નીકળી પડે છે અને પરિણામે તે પુરુષ સમોવડી બનતી જાય છે. એટલે કે કૌટુંબિક જવાબદારી અને વ્યવસાયિક જવાબદારીઓ સ્ત્રીઓના માથે આવી પડી છે. આમ ઘરની ચાર દિવાલમાંથી સ્ત્રીઓ હવે બહાર આવે છે, વ્યવસાયિક ક્ષેત્રે સફળતાપૂર્વક જવાબદારી સંભાળી તેનાથી તેમના પુરુષ સમોવડી હોવાનો આત્મવિશ્વાસમાં વધારો થાય છે. તેમનામાં સમાનતાની લાગણી જન્મી, પરિણામે સ્ત્રી મતાધિકારની માંગ ઉઠી. એટલે કે હવે એક પછી એક જે સ્ત્રીઓ જે છે બહાર નીકળવા માંડ્યાથી એને ખૂબ જ પોતે હોશિયાર બનતી ગઈ અને એક પછી એક પોતે માંગણી પણ કરવા લાગે છે. જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનું ઉત્પાદન ઘટવા લાગે છે. પરિણામ શું થાય તો કે અછત, બેકારી, ભૂખમરો એ સમયે પણ હડતાલ પડે છે. મોટી મોટી કંપનીઓ તાળાબંધી, હડતાલો બંધ થાય છે. આમ સમસ્યાઓ ઊભી થાય છે અને અપાર મુશ્કેલીનો સામનો બધા લોકોને કરવો પડે છે. ત્રીજું મહત્વનું કારણ છે વર્સેલ્સની સંધિ. આ યુદ્ધમાં જો સૌથી મહત્વપૂર્ણ અને તાત્કાલિક કારણ આપણે જે કહીએ ને જે ગણવામાં આવે ને તો એ છે વર્સેલ્સની સંધિ. કારણ કે આ જ સંધિમાં એવું માનવામાં આવે છે કે બીજા વિશ્વયુદ્ધના બી વવાઈ ગયા હોય છે. એટલે કે થોડાક જ સમયમાં એટલે કે 20 વર્ષના ટૂંકા ગાળામાં બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળે છે. વર્સેલ્સની સંધિ જૂન 1919, તો કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતિમ ચરણમાં જર્મની દ્વારા મિત્ર રાષ્ટ્રોની બિનશરતી શરણાગતિનો સ્વીકાર થતાં જ યુદ્ધનો અંત આવે છે. ત્યારબાદ મિત્ર રાષ્ટ્રોએ રાજધાની પેરિસ ખાતે શાંતિ પ્રક્રિયા હાથ ધરી. તેમાં 58 જેટલા કમિશનો રચાયા હતા. એટલે કે જ્યારે શાંતિ પ્રક્રિયા કરવામાં આવે છે ત્યારે એક પછી એક કમિશનો રચવામાં આવે છે, જેવામાં 58 કમિશનો હોય છે. ત્યારબાદ એમાં જ 145 બેઠકો યોજવામાં આવે છે. એટલે કે કઈ રીતે જર્મનીને દંડ કરવો, જે તે હારેલા દેશોને કઈ રીતે દંડ ફરકાવવો એની પાસેથી, એ રીતે એ બધું નક્કી કરવા માટે કેટલી બેઠકો, તો કે 145 બેઠકો યોજવામાં આવે છે. પેરિસ શાંતિ સંમેલનમાં જર્મની સાથે જે સમજૂતી કરવામાં આવી તે વર્સેલ્સના શીશ મહેલ, એટલે કે પેરિસમાં આવેલો એક શીશ મહેલ છે જેને કાચનો પેલેસ અથવા કાચનો મહેલ એવું પણ કહેવામાં આવે છે, વર્સેલ્સની સંધિ તરીકે ઓળખાય. વર્સેલ્સની આ સંધિમાં 4 પ્રકારની જોગવાઈ હતી. એટલે કુલ જે સંધિ કરવામાં આવે છે એમાં કુલ 4 પ્રકારની જોગવાઈ હતી. નંબર 1 છે જેને આપણે પ્રાદેશિક વ્યવસ્થા, એટલે કે જે તે રાજ્યનો વિસ્તાર, જે તે પ્રદેશ છે એ કેવી રીતે લેવો, એટલે કે પ્રાદેશિક વ્યવસ્થા કરવામાં આવે છે. નંબર 2 છે લશ્કરોમાં ઘટાડો અને નિશસ્ત્રીકરણની ભાવના, એટલે કે જે તે દેશ છે એ કોઈ પણ પ્રકારની લશ્કરમાં વધારો નહીં કરી શકે, આ ઉપરાંત એમાં પણ ઘટાડો કરવાનો અને કોઈ પણ પ્રકારના હથિયારનું ઉત્પાદન કરી શકશે નહીં, એટલે કે એક પ્રકારની નિશસ્ત્રીકરણની એને અપનાવવી પડશે. 3રું છે યુદ્ધમાં વળતર હપ્તાની ગોઠવણી, એટલે કે જે જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો જે દંડ નાખવામાં આવે છે એ દંડ, એટલે કે એકી સાથે એ ન ભરી શકે એટલા માટે એને શું કરવામાં આવે છે, એટલા માટે એને યુદ્ધમાં વળતર એટલે કે હપ્તાની ગોઠવણી કરી દેવામાં આવે છે. અને 4થી અન્ય ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે. એટલે કે અન્ય જોગવાઈઓમાં આપણે જોઈએ તો કે ઘણા બધા એવા જોગવાઈ એવી કરવામાં આવે છે કે જેથી એક પછી એક તેમાં પોતે જોગવાઈઓ મૂકવામાં આવે છે. આ સંધિ જ્યારે કરવામાં આવે છે તેમાં અમેરિકન રાષ્ટ્રપ્રમુખ વુડ્રો વિલ્સન, બ્રિટનના વડાપ્રધાન લોર્ડ જ્યોર્જ, ફ્રાન્સના વડાપ્રધાન ક્લેમેન્સોએ વગેરે વ્યક્તિઓએ, એટલે કે સારા સારા નેતાઓએ આમાં ભાગ લીધો હોય છે. જર્મની ઉપર 6.5 અબજ પાઉન્ડનો જે દંડ નાખવામાં આવે છે, આ ઉપરાંત તેનો એક રૂહર પ્રાંત જે લઈ લેવામાં આવે છે. ત્યારબાદ ફ્રાન્સને તેને આપવા પડેલા હોય છે. આ ઉપરાંત તેની જર્મનીની જે સૌથી મોટી નદી રહાઈન નદી હોય છે એ આંતરરાષ્ટ્રીય જળમાર્ગ માટે ખુલ્લી મૂકવામાં આવે છે. ફ્રાન્સની સરહદે આવેલા રહાઈન લેન્ડ પ્રદેશમાં કિલ્લેબંધી કરવાની મનાઈ ફરમાવવામાં આવે છે. તેમજ ખનિજ સમૃદ્ધ પ્રદેશ જે 15 વર્ષ માટે ફ્રાન્સને આપવામાં આવ્યા તેના મોટાભાગના સંસ્થાનો તે પડાવી લેવામાં આવ્યા અને આલ્સેસ અને લોરેન્સ પ્રદેશ ફ્રાન્સને પરત કરવામાં આવ્યા, જે ફ્રાન્સના જ પ્રદેશ હોય છે કે જે 1871માં ફ્રેન્કફર્ટની સંધિ દરમિયાન ત્યારે એના પ્રદેશો લઈ લીધા હોય છે, તે અત્યારે એટલે કે બહુ ઝાઝા સમય પછી ફ્રાન્સ ફરી પાછા એ પોતાના પ્રદેશો પાછા લઈ લે છે. આમ દર વર્ષે મોટી માત્રામાં કોલસો, લોખંડ,
ફ્રાન્સ અને મિત્ર રાષ્ટ્રો યુદ્ધ વળતર તરીકે તેને આપવાના હતા. આ તમામ શરતો ઉપર જર્મની ઉપર એટલે કે બંદૂકની અણીએ એના ઉપર સહી કરવામાં આવે છે. અને એ સમયે જ્યારે સહી કરવામાં આવી ત્યારે એનો મુખ્ય શાસક જે હોય છે તેને એડોલ્ફ હિટલર એવું નામ હોય છે કે જે એના ઉપર સહી કરે છે. પરંતુ એ જેવો ત્યાંથી જાય છે ત્યારે એ કાગળના ચિથરાની જેમ એ જે સંધિ છે એ ફેંકવી દે છે. આથી એવું માનવામાં આવે છે કે ટૂંકા સમયગાળામાં જ એટલે કે માત્ર 20 વર્ષની અંદર જ બીજું વિશ્વયુદ્ધ થાય છે. દુર્ગામી પરિણામ પણ એના ઘણા બધા આવે છે. દાખલા તરીકે યુદ્ધમાં પરાજિત રાષ્ટ્રો સાથે સંધિ કરવામાં આવી તેમાં વેરની ભાવના હતી, તેથી જગતમાં શાંતિ સ્થપાઈ શકી નહીં. કારણ કે એકબીજાના પ્રદેશો લઈ લીધા હોવાથી શું થાય છે તો કે ઘણા બધા એવા એકબીજા દેશો પ્રત્યે નિરાશા જન્મે છે. સામ્યવાદી રશિયાએ રાષ્ટ્રસંઘમાં સ્થાન ન આપ્યું એ સમયે, કારણ કે ધીમે ધીમે હવે રાષ્ટ્રસંઘની પણ સ્થાપના કરવામાં આવી હતી જેમાં એ જોડાઈ શક્યું નહીં. કારણ કે એ સમય દરમિયાન રશિયામાં પણ બોલ્શેવિક ક્રાંતિની શરૂઆત થઈ ચૂકી હતી. અને બીજા વિશ્વયુદ્ધનું કારણ પ્રથમ વિશ્વયુદ્ધની શાંતિ પ્રક્રિયા હોય એટલે કે વર્સેલ્સની સંધિ જે છે એને માનવામાં આવે છે. કારણ કે એ સમયે જર્મની ઉપર જે દંડ નાખવામાં આવ્યો હતો આથી જર્મનીનું આર્થિક તંત્ર છિન્ન ભિન્ન કરી નાખવામાં આવેલું હતું અને એનું અર્થતંત્ર કથળી જાય છે. આ રીતે પ્રથમ વિશ્વયુદ્ધના પરિણામો એટલે કે જે ખૂબ મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. ત્યારબાદ છે રશિયાની બોલ્શેવિક ક્રાંતિ. રશિયાની બોલ્શેવિક ક્રાંતિ કે જે 1917 આ ક્રાંતિમાં ઝાર રાજાનું ખૂબ જ મહત્વનું, કારણ કે આ ઝાર રાજા એ ત્યાંની પ્રજાને ખૂબ હેરાન કરતા. એટલે કે એવું કહેવામાં આવે છે કે ઈસવીસન 1917માં રશિયામાં ક્રાંતિ થઈ તે વિશ્વના ઇતિહાસની એક અગત્યની ઘટના ગણાય છે. રાજકીય પરિબળોમાં રશિયાની પ્રજા ઝારશાહીના દમન નીચે કચડાતી હતી. રશિયામાં વંશ પરંપરાગત આવનાર બધા જ ઝાર રાજાઓ આપખુદ અને નિરંકુશ શાસન ભોગવતા હતા, એટલે કે પોતપોતાનું ચલાવતા. આપખુદશાહી આપણે જે કહીએ ને સામંતશાહી, એ રીતે પોતે પોતાની સત્તા ભોગવતા હતા અને લોકોને હેરાન કરતા હતા. ઝાર શાસનમાં પ્રજાને કોઈ અધિકાર ન હતા, એટલે કે પ્રજાને એક પણ પ્રકારનો અધિકાર આપવામાં આવતો ન હતો. પ્રજા ઉપર આ રાજાઓની આપખુદ ઝારશાહી એટલી બધી કઠોર હતી કે જો કોઈ વ્યક્તિ અધિકારની માંગણી કરે તો તેના ઉપર અત્યાચાર ગુજારવામાં આવે, જો તેનું ન માને તો એને સાઇબેરિયન એટલે કે દુનિયાની સૌથી વધારે ઠંડી જ્યાં થાય ને એટલે કે સાઇબેરિયાની હાડ ખીચવી દે એવી ઠંડીમાં એને મોકલવાની સજા, એટલે કે ત્યાં મોકલી દેવાની અને તેને સજા કરવામાં આવતી. આ અનિયંત્રિત અને અત્યાચારી રાજાશાહી પ્રજા માટે દુઃખ, ગરીબાઈ અને યાતનાઓનું કારણ થઈ. પરિણામ શું તો કે રશિયાના ખેડૂતો, ખેતદાસ મજૂરો પુષ્કળ કામ કરવા છતાં પણ પૂરતું વળતર મળતું નહોતું. આથી આ પરિસ્થિતિના હિસાબે રશિયાના લોકોની પરિસ્થિતિ ખૂબ કંગાળ બનવા લાગી હતી. જે ફાધર ગેપોન નામના પાદરીના નેતૃત્વ નીચે એક વિશાળ સરઘસના આકારે લોકો ઝારના નિવાસસ્થાને વિન્ટર પેલેસે ગયા, એટલે કે જે તે રાજાઓના સમયમાં બરાબર એટલે કે વિન્ટર પેલેસ એટલે કે તેને રાજાનો મહેલ કહેવામાં આવે છે, ત્યાં જાય છે. 22 જાન્યુઆરી 1905 એટલે કે 1905 જેને આપણે લોહિયાળ રવિવાર તરીકે ઓળખીએ છીએ, કારણ કે જે લોકો તેમની સાથે ગયા હતા તે લોકો ઉપર ગોળીબાર કરવામાં આવે છે. આથી ત્યાં નીચે જે બરફ, વ્હાઇટ કલરનો બરફ પથરાયેલો હોય છે એટલે કે લોકોના ખૂનથી લોહીથી લાલ લાલ થઈ જાય છે. પરિણામે આ દિવસને લોહિયાળ રવિવારનો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. આ બધા જ લોકો જેટલા ગયા હતા એ બધા નિશસ્ત્ર હતા, કોઈ પાસે પણ હથિયાર નહોતા. આથી ઝારની છબી હતી તે રશિયાનો ગોરો નાનો પ્રભુ ઘણું જીવો એવા સૂત્રો લખેલા હતા. આ નિર્દોષ લોકો પર ઝારના લશ્કર દ્વારા અંધાધૂંધી ગોળીબારો કરવામાં આવ્યા, તેમાં હજારો નિર્દોષ લોકો મૃત્યુ પામ્યા. જ્યારે ઝારનો મહેલ હતો તે પિન્ટ્સબર્ગનો બરફ લોહીથી લાલ થઈ ગયો. આથી એ દિવસને લોહિયાળ રવિવાર તરીકે એટલે કે ઇતિહાસમાં એને લોહિયાળ રવિવાર તરીકે ઓળખવામાં આવે છે. આ અરસામાં રશિયા જાપાન યુદ્ધ થાય છે, પણ નાનકડા રાષ્ટ્ર જાપાને વિશાળકાય યુરોપિયન રાષ્ટ્ર રશિયાને આપેલી હારથી ઝારશાહી નિર્બળ પુરાળ, કારણ કે જાપાન પણ એ ખૂબ જ શક્તિશાળી હતું. આપણને ખબર છે કે આગળ જ્યારે બીજા વિશ્વયુદ્ધમાં એ અણુબોમ્બ અને પરમાણુ બોમ્બનો ઉપયોગ એના ઉપર થાય છે, શા માટે નાનું એવું ટચકું એવું જાપાન ખૂબ શક્તિશાળી ધરાવતું હતું. પરિણામ શું આવે છે
તો કે રશિયાના પ્રજામાં રોષ પારખી શાંત કરવા જ્યારે વર્ષોથી નહીં બોલાવેલી, તો કે અત્યાર સુધી જ્યાં કોઈ પણ પ્રકારની ધારાસભા નહોતી બોલાવતી, જેને ડ્યુમાના નામથી ઓળખવામાં આવે છે. સમયાંતરે 4 વાર આ સભા બોલાવવામાં આવી, પરંતુ પ્રજાના સંતોષ પમાડે તેવા કોઈ પગલાં તેમાં લેવામાં ન આવ્યા. આથી આ સભાને બરખાસ્ત કરી દેવામાં આવી છે. પરિણામ શું થાય છે? હવે પ્રજા છે એ હવે જે તે જાહેરશાહી સામે પોતે પોતાની ક્રાંતિ કરવા પ્રયાસ કરે છે. 8 માર્ચ 1917 દિવસે પેટ્રોગાર્ડના કચડાયેલા કામદારોએ હડતાલ પાડી આ ઘટનાને દબાવી દેવા જ્યારે લશ્કર મોકલ્યું, પરંતુ લશ્કરે ગોળીબાર કરવાની ના પાડી. એવું એટલા માટે કરે છે કે લશ્કરમાં જે પણ સૈનિકો જોડાયેલા હોય છે તેમાં આ હડતાલોમાં એના કુટુંબીજનોના સભ્ય હોય છે. પરિણામે શું થાય છે? તો કે ઝારની સામે હવે ક્રાંતિનો આરંભ થાય છે. કેરેસ્કીની નેતૃત્વવાળી મોન્સેવિક પક્ષ લઘુમતીના હાથમાં સત્તા આવી છે. ચારશાહીનું પતન થાય. એકમાત્ર હવે લેનિન સિવાય રશિયામાં તમામ લોકો ખુશ હતા, પરંતુ લેનિન કાર્લ માર્ક્સની વિચારસરણી પ્રમાણે શ્રમજીવો, એટલે કે જે લોકો શ્રમજીવોના વર્ચસ્વમાં માનતા હતા, એટલે કે એના તરફ એ વધારે ધ્યાન આપતો હતો, જ્યારે મોન્સેવિક પક્ષમાં મધ્યમ વર્ગના લોકોનું વર્ચસ્વ ધરાવતા હતા. પરિણામે બોલ્શેવિકો અને મોન્સેવિકો વિરુદ્ધ ઉશ્કેરી. 1917 આખરી ક્રાંતિ થઈ અને એ સત્તા હસ્તગત કરી જે સમાજવાદી બોલ્શેવિક ક્રાંતિ તરીકે ઓળખાય છે. આમ રશિયામાં ઝારશાહીનું પતન થાય છે, એટલે કે આશરે 300 વર્ષ જે ઝાર રાજા રશિયાની પ્રજાને હેરાન કરતા હતા તે હવે એનો તખતો ઉખડી જાય છે. અને 300 વર્ષના ઇતિહાસમાં આવું પ્રથમ વખત બને છે કે રશિયા હવે ઝાર વિનાનું બની જાય છે, અને પરિણામે નવી સત્તાનો આરંભ થાય છે. પરિણામ હવે જે તે દેશમાં અલગ અલગ શાંતિના પ્રયાસો કરવા લાગે છે. વિશ્વ શાંતિ માટેના પ્રયાસોમાં રાષ્ટ્રસંઘની ભૂમિકા ખૂબ મહત્વની હોય છે. પ્રથમ વિશ્વયુદ્ધ પછી અમેરિકામાં રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે. વિશ્વયુદ્ધના ભયાનકતાને વિશ્વના દેશોમાં વિશ્વ શાંતિની અનિવાર્યતા સમજાવી અને એ માટે આંતરરાષ્ટ્રીય સંગઠનની આવશ્યકતા સર્જાતા વિશ્વ શાંતિની દિશામાં સત્વરે અને સક્રિયપણે વિચારવાની જ ફરજ પડે છે. અમેરિકાના રાષ્ટ્રપતિ વુડ્રો વિલ્સને રાષ્ટ્રસંઘની સ્થાપનામાં વિશેષ યોગદાન આપ્યું, એટલે કે એના કહેવાથી અલગ અલગ એટલે કે જે તે દેશોએ એમાં ભાગ લે છે અને 14 મુદ્દાઓને આગળ ધરીને પેરિસ શાંતિ પ્રક્રિયામાં, એટલે કે પેરિસમાં જ્યારે વર્સેલ્સની સંધિ થાય છે એ સમય દરમિયાન 14 જાન્યુઆરી 1920 દિવસે રાષ્ટ્રસંઘની રચના કરવામાં આવે છે. પરિણામ પ્રથમ વિશ્વયુદ્ધ પછી રાષ્ટ્રસંઘની સ્થાપના થાય છે. એના મુખ્ય ઉદ્દેશો ક્યાં ક્યાં હોય છે? તો કે એના મુખ્ય ઉદ્દેશો એ હોય છે કે આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતી જાળવવી, એટલે કે જે તે દેશો વચ્ચે શાંતિ અને સલામતી જાળવવાની. દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રની અખંડિતતા જાળવશે, એટલે કે બીજા દેશોની અખંડિતતા જાળવશે. યુદ્ધ નીતિનો, એટલે કે કોઈ પણ દેશ એકબીજા ઉપર આક્રમણ કરવાની યુદ્ધનો ત્યાગ કરશે, એટલે કે યુદ્ધ કરશે નહીં. આંતરરાષ્ટ્રીય એટલે કે બંને દેશો વચ્ચે જે એકબીજા દેશો વચ્ચે સારા સંબંધો વિકસાવશે. આંતરરાષ્ટ્રીય ઝઘડાઓનો શાંતિમય રીતે કે મધ્યસ્થી દ્વારા ઉકેલ લાવશે. અને જેઓ કોઈ રાષ્ટ્ર સંઘ કે મધ્યસ્થીની અવગણના કરશે તો તેને બળવાખોર રાષ્ટ્ર જાહેર કરશે. આમ વિશ્વ શાંતિની સ્થાપના કરવા માટે સ્થપાયેલ રાષ્ટ્રસંઘ મહાસત્તાઓની સામ્રાજ્યવાદી નીતિને અંકુશમાં રાખી શક્યું નહીં. પરિણામે 1939 બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ, એટલે કે જે રાષ્ટ્રસંઘની સ્થાપના થઈ એનો મુખ્ય ઉદ્દેશ શું હતું? તો કે બીજી વાર આવું ફરી પાછું યુદ્ધ ન થાય એ એનો મુખ્ય ઉદ્દેશ હતો, પરંતુ એ રાષ્ટ્રસંઘ એ કરવામાં નિષ્ફળ જાય છે. પરિણામ શું થાય છે? તો કે રાષ્ટ્રસંઘના જે પણ કંઈ કાર્ય હોય છે એમાં એને નિષ્ફળતા મળે છે અને 1939 બીજું વિશ્વયુદ્ધની શરૂઆત થાય છે. આમ જો મિત્રો તમને અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ વેરી મચ.